સુરત વૃદ્ધાશ્રમમાં અનોખું યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતના ભાટામાં આવે શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાશ્રમ ખાતે ઉપસ્થિત વડીલોને શારીરિક અને માનસિક રાહત મળે તેવા હેતુથી યોગ ગરબાનું આયોજન વડીલોએ ઉત્સાહભેર યોગ ગરબે રમ્યા હતા। સુરતના જાણીતા એડવોકેટ અને નોટરી બીના ભગત દ્વારા સમગ્ર આયોજન યોગ ગરબાએ યોગા અને ગરબાનું સંયોજન છે, જેનો મુખ્ય હેતુ ભારતની સંસ્કૃતિ, યોગા અને ગુજરાતની ધરોહર એવા ગરબાનો ઉપયોગ કરી સારું સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો છે। ત્યારે અહીં વૃદ્ધાશ્રમમાં ઉપસ્થિત દરેક વડીલો યોગ સાથે ગરબામાં હોંશે હોંશે ભાગ લીધો હતો। ઘણીવાર વૃદ્ધાશ્રમમાં આવવાનું થાય છે અને વારંવાર મુલાકાત લઉં છું। આજે અનીશભાઈએ જે યોગા ગરબા કરાવ્યા એ ખરેખર ખૂબ જ એ લોકોના માટે ખૂબ જ પ્રિફર હતા કે ઓછી શારીરિક તકલીફોથી આ ગરબા સ્ટ્રેસ તમારો દૂર થાય અને ખૂબ જ શાંત મન થાય। જ્યારે આજે કોરોના કાળમાં ખરેખર જેવી રીતે બીનાબેને કીધું એવી રીતે કે ખરેખર આપણે બધાએ જ મુક્ત મને હસવાની અને શાંત રહેવાની ખૂબ જ જરૂર છે, ત્યારે આવા યોગા ગરબા ખરેખર ખૂબ જ આપણને ફાયદાકારક નીકળે છે। અને એ માટે હું અનીશભાઈ અને બીનાબેનને ખૂબ જ અભિનંદન આપીશ કે આવો એક સુંદર કાર્યક્રમ આજે પ્રાણજીવન ભગત ઓલ્ડ એજ હોમમાં રાખવામાં આવ્યો છે અને ખૂબ ખૂબ અભિનંદન। સુરત જાણીતા આશીષ રંગરાજ ઇન્ડિયન એકેડેમી ઓફ યોગ ગરબામાં વડીલોને પહેલું સુખ જાતે નર્યા કરો, યોગ રહો ફિટના સૂત્રને સાર્થક કરતા આશીષ રંગરાજે વડીલોને અલગ અલગ યોગના પ્રાણાયામ કરાવ્યા હતા, પણ વિશેષતા એ હતી કે યોગ દ્વારા ગરબા સંગીતના તાલે કરાવ્યા હતા અને વડીલો યોગ સાથે ગરબે રમ્યા હતા। અમારી સંસ્થા છે તે ગરબા ઉપર સંશોધન કરી રહી છે અને ગરબાના શારીરિક અને માનસિક ફાયદા શોધી રહી છે, જેથી કરીને આપણે સમગ્ર માનવજાતને સારું સ્વાસ્થ્ય પ્રદાન કરી શકીએ। શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાશ્રમમાં યોગ ગરબામાં થોડા મહેમાનોને પણ આ પ્રસંગે ઇન્વાઇટ કર્યા હતા, તેમાં ડિમ્પલ લોટવાલા હતા।